नमस्कार। आज आप आ वीडियो में आपू घर एट्ले कि पृथ्वी विषे थोड़ो घो ख्याल मेड़ीशू। पृथ्वी गोड़ो पृथ्वी गोड़ा उपर के आड़ी अने ऊबी रेखाओ हे ते काल्पनिक ते जरा हवे आ तस्वीर में जो है। तस्वीर में आपने पृथ्वी गोड़ो देखाय छे। ये पृथ्वी गोड़ा में आपणे जोई शकीए छे के घणी बधी आडी लाइनो छे अथवा तो आडी रेखाओ छे, तेवी ज रीते ऊभी रेखाओ पण छे। हकीकत में पृथ्वी में आवी कोई आडी रेखा के ऊभी रेखा नथी, ते काल्पनिक ज छे। आवी रेखाओ पृथ्वी पर क्यांय दोरायेली नथी। आडी वर्तुराकार रेखाओने अक्षांश वृत्तो कहेवामां आवे छे। एटले अहीं तमने जे कंई पण आडी लीटी देखाय छे अथवा तो आडी जे रेखा देखाय छे तेने शुं कहेवामां आवे छे? अक्षांश वृत्त। अने अक्षांश वृत्त कहेवामां आवे छे, जेना विशे आपणे वधु ख्याल आना पछीनी स्लाइडमां मेळवीशुं। अने हवे जे ऊभी रेखा देखाय छे तेने शुं कहेवामां आवे छे? तेने रेखांश वृत्तो कहेवामां आवे छे। तो आ स्लाइडमांथी आपणे बे वस्तु समझीए छीए, एक अक्षांश वृत्त कोने कहेवामां आवे छे अने बीजी वस्तु छे ए रेखांश वृत्त कोने कहेवामां आवे छे। ते हवे आ स्लाइड में एक उदाहरण द्वारा आपणे जरा विगते समझिए। तो आ पृथ्वीनो गोळो छे अने पृथ्वीना गोळाने एक जमीन ऊपर राखीने अथवा तो कोई समांतर जगह ऊपर राखीने हवे शुं करवानुं छे के हाथ बत्ती होय तेना वडे ए पृथ्वीना गोळाना मध्यममां बरोबर मध्यममां ए हाथ बत्तीनी लाइट ऑन करवानी छे, चालू करवानी छे। अने चालू करीने एक अवलोकन तमारे करवानुं छे, जोवानुं छे के आ जे बत्तीनी लाइट छे ए पृथ्वीना गोळा ऊपर वधु क्यां पड़े छे अने तेनाथी ओछी क्यां पड़े छे, तेनाथी ओछी क्यां पड़े छे, तेनाथी ओछी क्यां पड़े छे। मारो कहेवानो जे मतलब छे, मारो जे प्रश्न छे ए कदाच तमे समझी गया हशो। अवलोकन करता कदाच आपणने एवुं मालूम पड़शे के पृथ्वीना गोळाना मध्यममां राखीने जो कोई हाथ बत्ती वडे लाइट आपवामां आवे अथवा तो लाइट ઓન કરવામાં આવે, ચાલુ કરવામાં આવે તો પૃથ્વીના મધ્યમમાં વધુ લાઇટ મળશે, જે સ્વાભાવિક છે, જે આપણે સમજી શકીએ છીએ। પૃથ્વીના ગોળાની સામાન્ય ઉપર કે વધુ ઉપર તેવી જ રીતે પૃથ્વીના ગોળાની નીચે સામાન્ય નીચે અથવા તો વધુ નીચે આ લાઇટના જે કિરણો છે અથવા તો આ જે લાઇટ છે એ ધીરે 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 त्रासी एना जे किरणों छे त्रासा अने आड़ा थता जशे वधु ऊपर अने वधु नीचेना भाग में, पण मध्यममां मध्यना भाग में ते सीधा अने वधु रहेशे। तो आ वस्तु द्वारा हवे आपणे थोड़ुंक वधारे समझीए। तो आजे फिगर छे, आजे आकृति छे ए हकीकतमां आज आकृति छे। ज्यारे आपणे छठा सातमामां हता त्यारे आवुं भणवामां आवतुं हतुं के पृथ्वी આવી એકદમ સમાંતર નથી અથવા તો ગોળ નથી, પૃથ્વી થોડીક નમેલી છે, જે અહીં આપણને બતાવે છે। પૃથ્વી જે છે એ થોડીક નમેલી છે, જે અહીં પણ આપણને બતાવે છે। તો હવે આ જ્યારે લાઇટ ઓન કરવામાં આવે છે અથવા તો આ સૂર્ય છે અને આ પૃથ્વી છે, તો જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી ઉપર પડે છે ત્યારે અહીં આપણે જે કન્સેપ્ટ સમજ્યા, આપણે જે માહિતી સમજ્યા કે આ સીધા કિરણો પડે છે અને અમુક ત્રાસા કિરણો પડે છે, તો ત્યારે પણ જ્યારે સનલાઇટ અથવા તો સૂર્યનો પ્રકાશ જ્યારે પૃથ્વી ઉપર પડતો હોય ત્યારે સિદ્ધાંતમાં અથવા તો સમાંતર બાજુએ વધુ પ્રકાશ પડતો હશે, સીધો પ્રકાશ પડતો હશે। પૃથ્વીના ઉત્તરમાં એટલે કે આ ઉપરના ભાગમાં, તેવી જ રીતે નીચેના ભાગમાં જો આપણે થોડુંક ધ્યાન આપીએ તો સૂર્યના કિરણો થોડા થોડા ધીરે ધીરે ત્રાસા થતા જશે, એટલે એની ગરમી અથવા તો જે એની તીવ્રતા છે એ પણ ઘટતી જશે। તો અહીં આપણને આ જે છે ને શું કહીશું, અક્ષાંશ વૃત્ત કે રેખાંશ વૃત્ત જે હમણાં જ આપણે વાત કરીએ, તો પૃથ્વીની બરોબર મધ્યમમાં વિષુવવૃત્ત છે જે આપણે આના પછી સમજીશું। તો આ અહીં આપણને છબીમાં બતાવ્યું છે। હવે મેટર છે એ શું કહેવા માગે છે કે આકૃતિથી પૃથ્વી તાપમાન અને પ્રકાશ તેમજ ગરમી ઠંડીના આધારે સ્પષ્ટ રીતે જુદા જુદા વિભાગો ઝોન્સમાં વહેંચાઈ જાય છે, જેને કટિબંધો કહે છે। વધારે ઓછા પ્રકાશ
અને ગરમી તાપમાન મેળવતા ભાગોને નીચે મુજબ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. તો કટિબંધો આપણે જોયું, તો કટિબંધોમાં મુખ્યત્વે ત્રણ ભાગ પડે છે. પ્રથમ ભાગ એટલે કે ઉષ્ણ કટિબંધ, બીજો ભાગ એટલે સમશીતોષ્ણ કટિબંધ, અને ત્રીજો ભાગ એટલે કે શીત કટિબંધ. તો આ ફિગરમાં અને આકૃતિમાં આપણને બતાવ્યું છે કે ઉષ્ણ કટિબંધ ત્યારે કહેવાશે, અથવા તો ઉષ્ણ કટિબંધ જ્યારે સૂર્યના કિરણો જ્યાં સીધા પડતા હોય એને આપણે ઉષ્ણ કટિબંધ વિસ્તાર કહી શકીએ છીએ. તેવી જ રીતે સમશીતોષ્ણ કટિબંધ કોને કહીશું? તો ઉષ્ણ કટિબંધના ઉપર તેવી જ સામાન્ય ઉપર તેવી જ રીતે ઉષ્ણ કટિબંધના સામાન્ય નીચેના વિસ્તારને ના કટિબંધને સમશીતોષ્ણ કટિબંધ કહેવામાં આવે છે. તેવી જ રીતે સમશીતોષ્ણ કટિબંધના નીચે અથવા તો વધારે નીચે, તેવી જ રીતે સમશીતોષ્ણ કટિબંધના ઉપર અથવા તો તેનાથી વધુ ઉપરના ભાગને શીત કટિબંધ કહેવામાં આવે છે. નામ ઉપરથી જ એનું ખ્યાલ આવે છે કે ઉષ્ણ કટિબંધમાં ગરમીનું પ્રમાણ કેવું હશે, ઠંડીનું પ્રમાણ કેવું હશે, સમશીતોષ્ણ કટિબંધમાં ઠંડી ગરમીનું પ્રમાણ કેવું હશે, અને શીત કટિબંધ ઉપરથી પણ ખ્યાલ આવે કે ત્યાં ઠંડી કે ગરમીનું પ્રમાણ કેવું હશે. તો ચાલો તે સમજીએ. સૂર્યના થોડા ત્રાસા કિરણો ગરમી ઠંડી સરખી આ શું બતાવે છે? કે જ્યારે સૂર્યના કિરણો, શરૂઆત કરીએ આપણે ઉષ્ણ કટિબંધથી, અહીંથી આપણે જોઈએ પહેલાં ઉષ્ણ કટિબંધ એટલે કે આ ઉષ્ણ કટિબંધ. ઉષ્ણ કટિબંધ સૂર્યના સીધા કિરણો પડે છે. અહીં તમે જોઈ શકો આ સૂર્ય છે, તો સૂર્યના એક સીધા કિરણ પડે છે, અને સૂર્યના સીધા કિરણ પડતા હોય તો ત્યાં સ્વાભાવિક છે કે ગરમી વધુ લાગે છે અને અતિશય ગરમી હોય છે. જે રીતે આપણે હાથબત્તી પૃથ્વીના ગોળા ઉપર રાખીએ તો સીધા કિરણો પડે ત્યાં વધુ પ્રકાશ આવે છે, વધુ પ્રકાશ એટલે વધુ ગરમી, બરાબર છે, એટલે અતિશય ગરમી. શીત કટિબંધ, શીત કટિબંધ કોને કહીશું? તો આ શીત કટિબંધ કે જ્યાં સૂર્યના કિરણો કેવા હશે? ત્રાસા હશે, બરાબર છે. અને સમશીતોષ્ણ કટિબંધ કોને કહીશું? તો સમશીતોષ્ણ કટિબંધ ઉપર ઠંડી અને ગરમી લગભગ સરખી હોય છે. ત્યારબાદ ખંડો અને મહાસાગરો. જમીન ધરાવતા ભાગોને ખંડો કહેવામાં આવે છે, એટલે કે પૃથ્વી નારંગી આકારની છે અથવા તો ગોળ છે તેવું આપણે છઠ્ઠા સાતમામાં ભણતા હતા. હવે તેવું પણ ભણ્યા છીએ કે પૃથ્વીમાં 70% ભાગ આશરે એ પાણી છે, જ્યારે બાકીનો ભાગ આશરે 30% એ શું છે? જમીન છે. તો આ આપણને 7 ખંડો બતાવેલા છે. આ 1, 2, 3, 4, 5, 6 અને 7 પરીક્ષામાં યાદ રાખવા જેવી વસ્તુ છે કે જ્યાં ધરતીના ધરતી ધરાવતા ભાગો હોય, એટલે કે ધરતી હોય જ્યાં માનવ વસવાટ શક્ય છે, તે ખંડ છે. દુનિયા આખી 7 ખંડમાં વિભાજિત છે. અને પાણી ધરાવતા ભાગોને મહાસાગર કહેવામાં આવે છે, કે 70% ભાગમાં જે પાણી છે, એટલે કે જે વ્હાઈટ જે છે બેકગ્રાઉન્ડમાં જે વ્હાઈટ દેખાય છે, સફેદ ભાગ છે, એ અલ્ટિમેટલી શું છે? પાણી છે. અને વ્હાઈટ સિવાયનો બાકીનો જે ભાગ છે એ જમીન છે અથવા તો ભૂ છે, ખંડો છે. તો દુનિયામાં 7 ખંડો છે. પ્રથમ સૌથી મોટો એટલે કે એશિયા ખંડ, કે જેના અંદર રશિયા, ચીન, તેવી જ રીતે ભારત, શ્રીલંકા, મ્યાનમાર, બ્રહ્મા, તેવી જ રીતે અફઘાનિસ્તાન અને એ બધા પ્રદેશો આવે છે. બીજો જે ખંડ છે એ એશિયાની નીચેની બાજુ જમણી તરફ જોતા ઓસ્ટ્રેલિયા ખંડ છે. તેવી જ રીતે આફ્રિકા ખંડ છે. ચોથા નંબર ઉપર યુરોપ, નોર્થ અમેરિકા એટલે કે ઉત્તર અમેરિકા અને સાઉથ અમેરિકા, આમ 6 ખંડ. અને બીજો એક ખંડ છે એન્ટાર્કટિકા ખંડ. તો એમ કરીને ટોટલ 7 ખંડો થાય છે. ફરીથી એકવાર જોઈ લઈએ, 1, 2, 3, 4, 5, 6 અને 7. તો 7 ખંડ છે. હવે તેમાં પણ જોઈએ, પૃથ્વી પર 7 ખંડો અને 4 મહાસાગરો આવેલા છે, જે આપણે હમણાં તેની વાત કરતા હતા. પૃથ્વી પર 7 ખંડો અને 4 મહાસાગરો આવેલા છે. 7 ખંડોમાં કયા 7 ખંડો છે? તો પ્રથમ આવે છે એટલે કે એશિયા ખંડ, ત્યારબાદ યુરોપ, આ એશિયા ખંડ છે, આ યુરોપ છે, ત્યારબાદ આફ્રિકા, ત્યારબાદ ઉત્તર અમેરિકા એટલે કે નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા એટલે કે દક્ષિણ અમેરિકા, ત્યારબાદ આપણે જોઈએ તો ઓસ્ટ્રેલિયા, અને એક 7મા નંબરનો એક એવો ખંડ છે કે જ્યાં ભૂમિ વસવાટ અથવા તો માનવ વસવાટ શક્ય નથી, એન્ટાર્કટિકા. એટલે એન્ટાર્કટિકા ખંડ આ એક એવો ખંડ છે જે
હિમાચ્છદિત છે, એટલે કે ત્યાં બરફ જ છે, ટોટલ બરફ છે. આ ભૂમિખંડ માનવ વસવાટ ધરાવતો નથી. એટલે કે આ બધા જો ખંડોની વાત કરીએ, એશિયા, આફ્રિકા, યુરોપ, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, તો ત્યાં ભૂમિ ઉપર માનવ વસવાટ છે અને પોસિબલ છે, લોકો જીવે છે. પણ આ એક ખંડ એવો છે એન્ટાર્કટિકા કે ત્યાં માનવ વસવાટ નથી. કેમ? કારણ કે એ 24 કલાક 365 દિવસ ત્યાં બરફ જ છે. એટલે કે આ જે 6 ખંડો ઉપર જે બતાવ્યા છે ત્યાં કોઈક અને જે તે દેશની માલિકી છે, પણ એન્ટાર્કટિકા જે ખંડ છે એ એવો ખંડ છે ત્યાં કોઈ પણ દેશની માલિકી ન ધરાવતો ખંડ છે. એટલે કે અહીં કોઈ પણ દેશની માલિકી નથી. તો આ એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. તેવી જ રીતે ચાર મહાસાગરોની વાત કરીએ તો ચાર મહાસાગરોના અંદર આ છબીમાં આપણને બતાવ્યું છે કે સૌ પ્રથમ પેસિફિક મહાસાગર, અહીં જો બતાવ્યું છે આ પેસિફિક મહાસાગર. હવે તમને કદાચ એમ થતું હશે કે આ સ્પેસિફિક ઓશન અથવા તો પેસિફિક મહાસાગર આ બાજુ અને આ બાજુ કેમ છે? તો હકીકતમાં પૃથ્વી ગોળ છે, એટલે કે નારંગી આકારની છે, પૃથ્વી ગોળ છે. એટલે આ જે ભાગ છે એ આખો ગોળ છે, આ રીતે સર્ક્યુલર ફેશનમાં છે, ગોળ છે. એટલે આ પેસિફિક મહાસાગર આ બે અલગ નથી, પણ અલ્ટિમેટલી એ શું છે, આમ કરીને ગોળ થયેલા છે, ભેગા છે. એટલે પેસિફિક મહાસાગર, બીજો મહાસાગર એટલે એટલાન્ટિક મહાસાગર જે અહીં આપણને બતાવ્યો છે, એટલાન્ટિક મહાસાગર આની વાત થાય છે. ત્રણ એટલે કે હિન્દ મહાસાગર, એટલે કે ઇન્ડિયન ઓશન, હિન્દ મહાસાગર આપણો આ ભારત દેશ છે. અને ચોથું એ આર્કટિક મહાસાગર, ચોથું એ આર્કટિક મહાસાગર. તો ટોટલ 7 ખંડો થાય છે, 4 મહાસાગરો થાય છે. 7 ખંડોમાં 6 ખંડ ઉપર માનવ વસવાટ શક્ય છે, અને 7મો ખંડ એ એવો ખંડ છે કે ત્યાં કોઈ પણ દેશની માલિકી ન ધરાવતો આ ખંડ છે, એટલે કે એન્ટાર્કટિકા. તો આ જાણવા જેવી વસ્તુ હતી. તો આ માહિતી ગુજરાત રાજ્ય શાળા પાસ્ટ પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર થી આપણે લીધી છે, તેમાંથી આપણે માર્ગદર્શન લીધું છે. આ વિડીયો બનાવવા પાછળનો મકસદ ઉદ્દેશ માત્ર અને માત્ર વધુ વિદ્યાર્થીને આપણે ઈ લર્નિંગ આપી શકીએ, ડિજિટલ ઇન્ડિયાનો કન્સેપ્ટ કવર કરી શકીએ તેના માટે છે. તે સિવાય બીજા 2-3 માહિતી સ્ત્રોતમાંથી પણ આપણે માહિતી લેવાનો પ્રયત્ન કરેલ છે જે અહીં આપણને બતાવ્યો છે. જો આપને અમારો આ નાનકડો પ્રયાસ ગમ્યો હોય તો જરૂરથી એક શેર અને ખાસ એક લાઇક કરવા વિનંતી. આ સિવાય અમે જીપીએસસી, યુપીએસસી, પોલીસ ભરતી બોર્ડ, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ, તેવી જ રીતે TET 1, TET 2 વગેરે પરીક્ષાના, બેંકના એમ તમામ પરીક્ષાનો તમામ પ્રકારનું સાહિત્ય મૂકીએ છીએ. આપ અમને અમારા મેલ આઈડી ઉપર સંપર્ક કરી શકો છો. મેલ આઈડી છે ikangetjob@gmail.com. વધુ વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં જરૂરથી સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ધન્યવાદ, આભાર.